પાટણ શહેરના મલ્હાર બંગલોઝ ખાતેથી પ્રબોધનના વિવિધ સંદેશ સાથે દર વર્ષે યોજાતી સાયકલ યાત્રા ચાલુ વર્ષે પણ યથાવત રહેવા પામી છે। પાટણ શહેરમાં આવેલ હાંસાપુર ચાણસમા લિંક રોડ સ્થિત આવેલા રોટલિયા હનુમાન મંદિરથી અંબાજી સુધી આ યાત્રા યોજવામાં આવી હતી। યાત્રાનો આરંભ સવારે 4 વાગે કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 25 સાયકલ સવાર જોડાયા હતા, જેમાં પવનસુત હનુમાનજીના ટી શર્ટ પરિધાન કરી વિવિધ પડાવ થકી પાટણ સાયકલ સવાર આગળ વધ્યા હતા। આ પ્રસંગે સાયકલ યાત્રાના સંયોજક સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે યુવાનોમાં શારીરિક તંદુરસ્તી તેમજ વ્યસન મુક્તિનો સંદેશ આપતી આ યાત્રા આ વખતે પણ યથાવત રખાઈ છે। આ યાત્રામાં મલ્હાર બંગલોઝના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। અમારા પાટણ ખાતેના મલ્હાર બંગલોઝ પરિવાર અને રોટલિયા હનુમાન પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યસન મુક્ત એ સમાજ થાય એ હેતુ સાથે અમે દર વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચની આસપાસ આ પ્રકારની પાટણથી અંબાજી તરફની સાયકલ યાત્રા કરતા હોઈએ છીએ। મારી સોસાયટી અને આજુબાજુના મિત્ર મંડળના સૌ મિત્રો એ પોતપોતાની સાયકલ લઈ અને એક જ દિવસે સવારે 4 વાગે પાટણથી દાદાના દર્શન કરી અને નીકળી અને રાત્રે દાંતા ખાતે થોડો વિરામ કરી અને ત્યારબાદ રાત્રે અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના જયઘોષ સાથે અમે રાત્રે અંબાજીમાંના ધામમાં પહોંચીએ છીએ અને બીજા દિવસે સવારે જયઘોષ સાથે માતાના દર્શન કરી અને આ સમાજ અને આખો દેશ એ વ્યસનમુક્ત થાય એ મા અંબાને પ્રાર્થના કરીએ છીએ અને યુવાનોને આ પ્રકારનું માર્ગદર્શન પણ આપીએ છીએ। આ પ્રકારની સાયકલ યાત્રા એ હનુમાન દાદાથી લઈ અને અંબાજી માતાના પવિત્ર સ્થાનક સુધી પહોંચાડવાનું અમે બધા એ ઘણા વર્ષોથી કરીએ છીએ। આ વર્ષે પણ અમે અંબાજી આજે દોતા પહોંચ્યા છીએ, અડધા કલાક પછી અમે અહીંથી માના ધામમાં જવા માટે પ્રયાણ કરીશું।